कैफे जिंदगी वार्ताओं मन्ना मेन्यू माती आरती साथे। हाय कैफे जिंदगी में हूँ छु आरती ने आज लईने आवी छु वार्ता क्रिसमस नी। वार्ता नु नाम छे लंडन नी ए क्रिसमस। उफ़ा वेधर खरेखर साचू कहू छे, સ્ત્રીઓના મૂડ અને લંડનની વેધર કંઈ ઠેકાણું નહીં, ફાવે ત્યારે વરસે ને ફાવે ત્યારે ત્રાસ આપે। અનિકેતે હોટલની રૂમની બહાર જોયું, સવારથી વરસાદ પડતો હતો, સની ડેની આગાહી હોવા છતાં એનો અર્થ કે આજે મીટિંગ નહીં થાય। મિસ્ટર સ્મિથ જેને મળવાનું હતું એ ઘરડા હતા, વળી ગઈકાલે પણ એમની તબિયત ઠીક નહોતી। આ વેધરમાં એ મીટિંગ માટે આવે એ વાત પોસિબલ લાગતી નહોતી। અનિકેત વિચારતો હતો ને એનો મોબાઈલ રણક્યો, ને એની ધારણા સાચી હતી। મિસ્ટર સ્મિથ નખશિખ બ્રિટિશરની જેમ વારંવાર માફી માગી રહ્યા હતા મીટિંગમાં ન આવી શક્યા એ બદલ। અનિકેત હોટલની રૂમમાં બેસીને બોર થવા નહોતો માગતો, ભલે વરસાદ હોય। એણે રેઇનકોટ ચડાવ્યો ને નીકળી પડ્યો લંડનની ગલીઓમાં। આજે એણે હાઇડ પાર્ક અને ટ્રફાલગર સ્ક્વેર જવાનો પ્લાન બનાવી લીધો, ને ટ્રફાલગર સ્ક્વેર પહોંચ્યો ત્યારે ઢગલાબંધ કબૂતરોને જોઈને એ ખુશ થઈ ગયો। આજુબાજુની દુનિયાથી બેખબર શાંતિના દૂત એવા કબૂતર આરામથી ચણી રહ્યા હતા। અનિકેતે પણ પીનટ્સનું પેકેટ લીધું અને ગોઠવાઈ ગયો ત્યાં। થોડી વારમાં જ એના પીનટ્સ ખલાસ થઈ ગયા। એની બાજુમાંથી એક ટચુકડો હાથ લંબાયો, અનિકેતે એ તરફ જોયું। ચારેક વર્ષનો એક ટેણીઓ એને પોતાના હાથમાંથી શીંગ લેવા ઈશારો કરી રહ્યો હતો। એની ભૂરી આંખો, સોનેરી વાળ ને સહેજ ડાઘાવાળી ગોરી ત્વચા, ગજબ મીઠડો હતો એ છોકરો। અનિકેતે હસીને એના હાથમાંથી શીંગ લીધી। પછીની 10-15 મિનિટ સુધી બંને જણ કબૂતરોને ખવડાવતા રહ્યા। કબૂતરોની પાંખોના ફફડાટ અને ઘૂઘવાટમાં મૌન સંવાદ ચાલતો રહ્યો, અનિકેત અને મીઠડા છોકરાનો મૈત્રી સંવાદ। થોડી વાર પછી અનિકેતે બાય કહેતા પગ ઉપાડ્યા। થોડે દૂર જઈને જોયું તો એ ટેણીઓ અનિકેત સામે જોર જોરથી હાથ હલાવીને બાય કરી રહ્યો હતો। અનિકેતના દિલમાં કસક ઉઠી, બાય કહી દે ચલ ડેડીને, શાલિનીનો સહેજ તીખો અવાજ સંભળાયો। અહનની મોટી મોટી આંખો આંસુથી ઉભરાઈ ગઈ હતી। ડેડીને બાય કેમ, એ કેમ આપણી જોડે નથી આવતા ઘરે, અહન પૂછી રહ્યો હતો। શાલિનીએ એવી જ તીખી નજર અનિકેત સામે નાખી હતી ને અનિકેત આડું જોઈ ગયો હતો। શાલિની ખેંચીને લઈ ગઈ હતી અહનને, ને રડતા રડતા અહન બાય ડેડી કરી રહ્યો હતો। દર શનિ રવિએ આવું થતું, કોર્ટે 2 કલાક મળવાની છૂટ આપેલી। 3 વર્ષનો પ્રેમ ને પ્રેમ વિનાના 6 વર્ષના લગ્ન જીવનનો નિચોડ આ હતો। અઠવાડિયે 2 વાર અને 1 દિવાળી વેકેશન દીકરા સાથે, બસ। અહનને જતા જોઈ દર વખતે દિલમાં કંઈક ખટકતું, ને અનિકેત હંમેશા અહનને મળ્યા પછી મીટિંગ, ક્લાયન્ટ સાથે ડિનર કે એવું કંઈક રાખી દેતો। દુઃખ ઓગળી જતું ને બિઝનેસ, ટર્નઓવર, એક્સપાન્શન, એક્સપોર્ટ વગેરેમાં વ્યસ્ત થઈ જતો અનિકેત। આ બિઝનેસ આટલો ચાલશે એવી કલ્પના નહોતી કરી એણે, ને એમ તો ગુલમોરના ઝાડ નીચે મોસમના પહેલા વરસાદમાં શરૂ થયેલી એની ને શાલિનીની પ્રેમ કહાણીનો આવો અંત આવશે એની કલ્પના ક્યાં કરી હતી। હાઇટ પાર્ક એનાઉન્સમેન્ટ સંભળાઈને ટ્રામમાંથી ઉતરી ગયો અનિકેત। ક્યાંય સુધી લંડનના આ રોયલ પાર્કની ખૂબસૂરતી માણતો રહ્યો, વરસાદ અટકી ગયેલો ક્યારનો, ને મોસમ ખુશનુમા હતી, ભીડ જામી ગયેલી લોકોની। અચાનક મળેલી આ રજાથી અનિકેતને અડવું અડવું લાગતું હતું। શાલિની જ્યારે જ્યારે કહેતી અનિકેત ચાલો ને ક્યાંક જઈએ, અહનને ક્યાંક ફેરવીએ, ત્યારે અનિકેત એના હાથમાં પૈસા પકડાવી દેતો, તું જઈ આવ મને ટાઈમ નથી। શરૂઆતમાં શાલિની સ્વીકારી લીધી, પછી ધીરે ધીરે અંતર વધતું ગયેલું, ખાલી સુવા પૂરતો, ને એ પણ શહેરમાં હોય ત્યારે અનિકેત ઘેર આવતો। અહન માટે સમય તો આપો, જેવા શાલિનીના પ્રસ્તાવને હસી કાઢતો, આ બધું એના માટે જ છે ને, આ સગવડ, આ પૈસો, આ એશો આરામ, તું નહીં સમજે શાલિની, મિડલ ક્લાસ જ રહેવાની, એ સામું પરખાવતો, ને ખરેખર
શાલિની એ મિડલ ક્લાસ જેવું જ કરેલું, ડિવોર્સ માંગેલા ને કોર્ટે આપી દીધેલા, સાથે અહનની કસ્ટડી પણ. બસ ઘેર આવતો ત્યારે અહનનો ઊંઘતો માસૂમ ચહેરો મિસ કરતો, બાકી કંઈ નહીં. અચાનક અનિકેતના શર્ટની બાઈ ખેંચાઈ. અનિકેતે જોયું તો પેલો જ મીઠડો ટેણીયો. હવે અનિકેતે આસપાસ જોયું. 30-32 વર્ષની એક બ્રિટિશ યુવતી હુંફાળું સ્મિત ફરમાવી રહી હતી. એ હતી લ્યુસી જ્યોર્જ, આ મીઠડાની માં. એણે તમને ઓળખી લીધા, એ હસીને કહી રહી હતી. જ્યોર્જને અનિકેત સાથે મજા પડી ગઈ, એ કરતાંય અનિકેતને વધારે મજા પડી ગઈ. જ્યોર્જને સ્પીકર્સ કોર્નર પર જઈને બોલવું હતું. લ્યુસી ના પાડતી રહી ને અનિકેતે ઊંચકીને ઊભો રાખી દીધો એને એક ખુરશી પર. જ્યોર્જ પહેલાં તો શરમાયો ને પછી કાલી ઘેલી ભાષામાં બોલ્યો, હેપી બર્થડે પાપા. ને આટલું બોલીને એણે ઉતરવા માટે અનિકેત સામે હાથ લંબાવ્યા. અનિકેતની નજર લ્યુસી તરફ ફરી. લ્યુસીની આંખોમાં ભીનાશ હતી. એરફોર્સ આર્મીમાં હતા જ્યોર્જના પપ્પા. એકવાર ડ્યુટી પર ગયા પછી ક્યારેય પાછા ન આવ્યા. જ્યોર્જ બહુ મિસ કરે છે એના પાપાને કહેતા લ્યુસીને ગળે ડૂમો ભરાઈ આવ્યો. અનિકેતને લાગ્યું કે એ આગળ પણ કંઈક કહેવા માંગતી હતી, પણ એટલામાં જ્યોર્જ દોડી આવ્યો અનિકેતને બિગ બેન ટાવર લઈ જવાના પ્રસ્તાવ સાથે. ક્રિસમસ નજીક હતી, જ્યોર્જને વેકેશન હતું સ્કૂલમાં, ને લ્યુસીએ આજે જોબ પરથી રજા લીધેલી અને રખડપટ્ટી કરાવવા. ટ્રફાલ્ગર સ્ક્વેર પછી હાઇડ પાર્કમાં જ્યોર્જ અનિકેત સાથે ખૂબ રમ્યો ને બીજે દિવસે ફરી બિગ બેન ટાવર મળવાનું પ્રોમિસ માગ્યું એણે. અનિકેત સહેજ અચકાયો, એને લ્યુસી તરફ જોયું. લ્યુસીએ આંખ નમાવીને હા પાડવાનો ઈશારો કર્યો. અનિકેતે જ્યોર્જનો હાથ હાથમાં લીધો ને કહ્યું, પ્રોમિસ. જ્યોર્જની આંખોમાં ચમક આવી ગઈ. લ્યુસીની ના છતાં અનિકેતે જ્યોર્જને અપાવેલું ટેડીબેર એણે કસીને પકડી રાખ્યું હતું. એની ભૂરી આંખોમાં અપાર આનંદ જોઈ શકાતો હતો. ટ્રામમાં ચડી ગયા પછી અનિકેતને ખ્યાલ આવ્યો કે વાતોમાં ને વાતોમાં એ લ્યુસીનું એડ્રેસ કે ફોન નંબર પૂછવાનું જ ભૂલી ગયેલો. હોટેલ પહોંચ્યો ત્યાં સુધી જ્યોર્જ સાથે ગાળેલી ક્ષણોને યાદ કરતો રહ્યો ને અહન સાથે સમય ન ગાળીને શું ગુમાવ્યું છે એનો વસવસો કરતો રહ્યો. હોટેલ પહોંચીને પહેલું કામ એણે ઇન્ડિયા અહનને ફોન કરવાનું કર્યું. બીજે દિવસે સવારે જ મિસ્ટર સ્મિથને મળીને એને મ્યુનિક જવા નીકળવાનું હતું. પ્લેનમાં બેઠા બેઠા વાદળો જોતા એને જ્યોર્જ યાદ આવી ગયો. બિગ બેન ટાવર પરથી ઉડતા પ્લેન તરફ હાથ કરીને કહેતો હશે, એમાં પાપા છે. એના પપ્પા કદાચ ક્યારેય પાછા નહીં ફરે. અહન પણ ઉડતા પ્લેન તરફ જોઈને આમ જ કહેતો હશે. પપ્પા વિના ઝૂડતા જ્યોર્જમાં અહનનો ચહેરો કેમ ભીડસર થઈ જતો હતો? અનિકેત વિવળ થઈ ઉઠ્યો. મ્યુનિકની મોડી રાત્રે આ વખતે એણે શાલિનીને ફોન કર્યો. શાલિની ફોન ઉપાડીને અહનને ફોન આપવા જ જતી હતી કે અનિકેતે એને રોકી. એ હળવેથી બોલ્યો, શાલુ, શાલિની. શાલિની કંઈ બોલી નહીં, એના તેજ ચાલતા શ્વાસ સંભળાઈ રહ્યા હતા માત્ર. અનિકેત આગળ બોલ્યો, ખબર છે, અહીં મ્યુનિકમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે ને અહીં મારી હોટલની રેસ્ટોરાંની બહાર વિન્ડોમાંથી દેખાઈ રહ્યું છે કે એક છોકરી પરાણે છોકરાને ખેંચીને ભીંજવી રહી છે, બરાબર તારી જેમ. શાલિનીનું ડૂસકું છૂટી ગયું. સવારના 3 વાગે જ્યારે બંનેએ ફોન મૂક્યો ત્યારે વરસાદ થંભી ગયેલો. બહાર આકાશ સાફ થઈ ચૂકેલું, બંનેના મનની જેમ. એક અઠવાડિયા પછી અનિકેત મ્યુનિકથી પાછો લંડન આવ્યો. આખું લંડન ક્રિસમસમાં શણગારાયેલું હતું. અચાનક જ એની ઈચ્છા થઈ આવી બિગ બેન ટાવર જવાની. કદાચ જ્યોર્જ મળી જાય. અનિકેત ત્યાં પહોંચી ગયો. ચારે તરફ ક્રિસમસનો ઉલ્લાસ હતો.
ને ઉલ્લાસની વચ્ચે એક બેન્ચ પર એકલી બેઠેલી લ્યુસી હતી. એના હાથમાં જ્યોર્જનું અનિકેતે અપાવેલું મોટું ટેડીબેર હતું. અનિકેત ઉત્સાહથી નજીક પહોંચી ગયો. હાય હેલોની ફોર્માલિટીમાં પડ્યા વિના એણે પૂછી જ લીધું, જ્યોર્જ ક્યાં? પણ પછી આગળ બોલતા અટકી ગયો. લ્યુસીની આંખો ભીની હતી, ચહેરા પર એક પ્રકારની ભાવશૂન્યતા હતી. લ્યુસીએ જવાબમાં આકાશ તરફ આંગળી કરી. અનિકેત સ્તબ્ધ થઈ ગયો. જ્યોર્જને લ્યુકેમિયા થયેલો ને એની છેલ્લી ઈચ્છા એના પપ્પા સાથે જ્યાં જ્યાં લંડન રખડ્યો ત્યાં જવાની હતી. એટલે લ્યુસી એને તે દિવસે ફરવા લઈ આવેલી. અનિકેત સાથે એ દિવસે આકસ્મિક જ મુલાકાત થઈ ગયેલી. કહેતા કહેતા લ્યુસીની આંખોમાંથી આંસુ વહ્યા કરતા હતા. તે દિવસે તમને મળ્યો પછી બહુ ખુશ હતો. આટલા વર્ષોમાં કદાચ પહેલીવાર એના પપ્પાને યાદ કર્યા વિના એ સૂતેલો. એના હાથમાં તમે આપેલું ટેડીબેર હતું. ત્રીજા દિવસે તબિયત વધુ બગડીને પછી લ્યુસી ભાંગી પડી. થોડી સ્વસ્થ થઈ પછી એણે કહ્યું, હું રોજ અહીં એ જ આશાએ આવતી હતી કે કદાચ તમે મળી જાઓ તો એ દિવસ માટે હું તમને થેન્ક્સ કહી શકું. આખરી વિદાય વખતે પણ એના ચહેરા પર સ્મિત હતું, તો તમારા કારણે. અનિકેત, મારા દીકરાને એ દિવસની રંગબેરંગી જિંદગી આપવા બદલ થેન્ક યુ. આપ આ ટેડીબેર, આઈ થિંક મારે હવે એ. લ્યુસીએ હાથ લંબાવ્યો. અનિકેતની આંખો છલકાઈ આવી. લ્યુસી, તમને ખબર નથી તમારા દીકરાને મારે થેન્ક યુ કહેવું જોઈએ. એ એક દિવસે મારું જીવન બદલી નાખ્યું. મને વિશ્વાસ પડ્યો કે હું સારો બાપ બની શકું છું. જ્યોર્જ સાથેના એ થોડા કલાકોએ મને મારી પત્ની અને મારું બાળક પાછા મેળવી આપ્યા છે. જીવ ન બાળશો લ્યુસી, અમારા હિન્દુઓમાં કહેવાય છે, આત્મા કદી મરતો નથી. જ્યોર્જ જીવતો રહેશે અહનના હાસ્યમાં અને શાલુના વાલમાં. દુઃખી નહીં થતા લ્યુસી. લ્યુસીના ઉદાસ ચહેરા પર સ્મિતની રેખા ખેંચાઈ આવી. અનિકેતે પાછું આપેલું ટેડીબેર એણે હૃદય સરસું ચાંપી દીધું ને આંખના આંસુ ખાળતો અનિકેત એરપોર્ટ તરફ ઉપડી ગયો. 20 કરતા વધુ વર્ષ વીતી ગયા છે એ વાતને. ક્યારેક ક્યારેક લ્યુસી અનિકેતના આગ્રહને માન આપીને ઇન્ડિયા જઈ આવે છે. હવે તો અહન પણ મોટો થઈ ગયો છે. ક્યારેક એ એકલો લંડન લ્યુસીને મળવા આવી પહોંચે છે. લ્યુસી અને અહન બિગ બેન ટાવર પાસે બેસીને જ્યોર્જને યાદ કરે છે, અને યાદ કરે છે લંડનની એ ક્રિસમસ. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા, લંડનની એ ક્રિસમસ. વાર્તા તમને ગમી હોય તો યુટ્યુબની આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને નોટિફિકેશન આઇકન દબાવજો. વાર્તા સાંભળ્યા પછી યુટ્યુબ લિંકની નીચે તમારી કમેન્ટ્સ લખશો તો મને ચોક્કસ ગમશે. દર અઠવાડિયે નવી વાર્તા હું લઈને આવવાની છું. આવતા અઠવાડિયે ફરી મળું, ત્યાં સુધી બાય.